सबरिंग खाए विधि विधि भोग लगाई सब से ऊंची प्रेम सगाई सब से ऊंची प्रेम सगाई सब से ऊंची प्रेम सगाई। निर्णय लेवायो द्वारिकाधीश उद्धव अने दारुक ने साथे लई हस्तिनापुर निकल्या। एनो अर्थ ये थाय आपने कोकने घरे पचारो चांदलो करिए होय तो हमो पचानी अपेक्षा रखाय। सुखी माणसो व्यवहार होय ती पचानी जगह हो करे 500 करे एम के बितारू रहोडू थाय बधु हंभाळे कर तारू काम बने। ईश्वरना मार्ग मा पण आ एकज भूमिका रहेली छे के हुण तमे पांच डगला हरिना मार्ग उपर आलशो के कोई बावलियानी मढी सुधी आलशो तो हरिनी करुणा पण मारन तमारा मढी सुधी आवता वार नहीं लागे। ए तलब दो हाव शब्द कहो समझा एवो तो तमे ने हूँ बे अभरे भराई जाओ। માણસો એમ કે ને એની પાસે 10 વર્ષ પહેલા કાંઈ નહોતું, કોઈ સાધુડાની કૃપા થઈ ગઈ એનું ઘર આખું અભરે ભરાઈ ગયું। તુલસી યહ તન ખેત હે પાપ પુણ્ય દો બીજ તુલસી યહ તન ખેત હે पाप पुण्य दो बीज। पाप अने पुण्य शरीर ना आ बे बीज छे बोवे लवे निदान। जेवो मानस जे बीज वावशे अने एनु फल मळ्या वगरनु नहीं रहे। हुण तमे सारा कर्म करीन जाशो ने तो एनी पेढ़ी जे आगळनी चालती छे ने एमां ई संस्कार आवशे। હું તમે ખાલી ફૂકણી કર્યા કરશો ને તો બીજા છોકરાઓને 5 જણાને હું તમે ફૂકણીએ ચડાવશો। તમને જે માણસો સાધુ સંતોનો સંગથી ટેવાઈ જાય ને એના છોકરા સાધુ સંતો તરફ વળે ને તો એ માણસને ગમે કે ભાઈ હું મઢીએ બગડાને જાતો આ છોકરાઓ છે એ સીતારામ બાપુને મઢીએ જાય। અમારા ઘરમાં મઢી તંત્રણ પેઢીથી આવે એમ શરાબી માણસમાં એમ થશે મારા બાપાએ પીતા હું પીતો તો હવે આ છોકરા બંધાણી થઈ ગયા છે। હું ઘણી વખત આવું ત્યાં ફ્રીજમાંથી અડધી બાટલી થઈ ગઈ હોય ઘરવાળીને પૂછું કે આમાંથી પી કોણ ગયું તો એમ કે તમે 3-4 દિન નહોતા છોકરાએ વાટક્યો પીધો। પછી કહેશે કાંઈ વાંધો નહીં આ વેલો આમનમ ચાલુ તો રહ્યો આ બંધાણ છે પરોપકારનું કામ કરે। પછી તમાકુ હોય ચૂટકી હોય માવો હોય બીડી હોય ગાંજો હોય શરાબની બોટલ હોય એ પરોપકારનું કામ કરે। એક તો 5-7-10 વર્ષ વહેલા લઈ જાય શરીરમાં એવો રોગ દેખ નળિયાઈ વેચવા પડે। ત્રીજું એ કામ કરે કે અડધો બળી ગયો હોય એટલે છોકરાઓ અગ્નિ સંસ્કાર કરવા લઈ જાય ત્યારે 10 મણના વેઢા ભેગા ન કરો 5 મણ ભેગા કરે ત્યાં બાભો બળી જાય। છોકરાઓ ખાલી શમશાનમાં એટલું બોલે કે અમારા બાપા હાચક બહુ હતા એ 5 વેઢા નાખ્યા ત્યાં તો ભડભડ બળી ગયા એ એમાં નહોતો બળી ગયો આ ગાંજા સુકામાં બળી ગયો। આવો આપણે બીજું કાંઈ ન કરીએ આપણું વ્યસન વ્યાસ ગાદીને સમર્પિત કરીએ। આવો આપણે બીજું કાંઈ ન કરીએ હાથ જોડીને વાત કરતા શીખીએ। આવો આપણે બધા જ આ ભૂમિ ઉપર બેસી બીજું કાંઈ ન કરીએ તો સૌ કોઈ વ્યક્તિની સાથે પ્રેમ ભર્યો વ્યવહાર કરીએ। જો આપને મંદિર જવાનું કહેતો નથી હું ઘણી વખત ચૂકી જાઉં એમાં મારી પૂરી શ્રદ્ધા નહીં કે મારે જવું જ એક ચોક્કસ સંપ્રદાયના કોઈ વડીલ મેં વાત પહેલા મનોભાઈ કરી અને એ ઉતારા ઉપર આવીને એ વડીલે એ બધા એના ફોટા આખી લાઈન કરીને એ ચાંદલા કર્યા મને સીપીઓ લગાડીને ચાંદલો કર્યો મને એને પૂછ્યું તમે કઈ કરતા નથી મેં કહ્યું અમે આવું કઈ કરીએ નહીં અમે જીવીએ
ત્રીસ ફોટા લઈ આવીને ચાંદલા કર્યા, ટોકરો વગાડ્યો, એ બહાર નીકળ્યા પછી પાછા કાતર ચાલુ કરી તો ટોકરાનો અર્થ જ ક્યાં? દ્વારિકાધીશ નીકળ્યા હસ્તિનાપુરમાં. આપણે વાત ચાલે છે એ હું તમે એની તરફ પાંચ ડગલા આલશું ને તો હરિને જે મળ્યો છે ને એની કરુણા મારામ તમારા ઘર સુધી પાંચ ડગલા હાલ્યા વગર નહીં રહે. માણસો એમ કે ને ધર્મના કાર્યમાં એક રૂપિયો વાપરશો તો દસ ગણું ભગવાન દેશે. ધર્મના કાર્યમાં એક હારો વિચાર લઈને હું તમે હાથ દિવસે ઊભા થશું તો ઈશ્વર બીજા આપણને દસ હારા વિચાર દેશે. આ આટલું પકડો. એ કદાચ પાંચસો રૂપિયાનું દાન કર્યું ને આમાં દહ ગણા ન મળ્યા 5000 રૂપિયા તો એમાં ફેર શું છે? મારો કહેવાનો અર્થ એ છે પાંડવો કૃષ્ણ તરફ આખી જિંદગી ચાલ્યા તો કૃષ્ણ એના તરફ ચાલ્યા એનો એ વ્યવહારિક પરિભાષા રહી. દુર્યોધને કૃષ્ણનું ભવ્ય સ્વાગત કર્યું. હસ્તિનાપુરના રાજમહેલમાં આવી રાજ દરબાર ભરાયો. દાદા ભીષ્મની ઉપસ્થિતિ. કૃષ્ણએ કહ્યું, હે દુર્યોધન, હું અત્યારે દ્વારિકાના નાથ તરીકે નથી આવ્યો, યદુવંશીઓના મોભી તરીકે નહીં, પણ હું આવ્યો છું એક પાંડવોના દૂત તરીકે. જે શરત હતી એ શરત પૂર્ણ થઈ ગઈ, તમે એનું શાસન આપો. દુર્યોધને શકુનિ દુશાસન કર્ણની સલાહ લીધી, વાતનો અસ્વીકાર થયો. અંતે પાંચે પાંડવો સંપથી રહી શકે એ માટે પાંચ ગામની યાચના કરી. દુર્યોધને એ વાતનો અસ્વીકાર કર્યો અને દુર્યોધને કૃષ્ણનું જાહેરમાં અપમાન કર્યું. હે ગોપાલન, હે ગાયોને ચરાવવા વાળા, તારા માતા પિતા રજવાડાના માણસ નહોતા. નંદ બાબા અને યશોદાને ત્યાં રજવાડું હતું પણ એ ખંડિયા રાજા હતા, એનો મૂળ રાજા તો કંસ હતો. એટલે ગાયો કેમ ચરાવાય, ગાયોને કેમ દોવાય, ગાયોને કેમ હચવાય, આવું કદાચ તું જાણતો. કારણ કે તારા ઘરે 1000 ગાય હતી એટલે તું ગોવાળ્યો છો, રાજનીતિ વાળો નહીં. હે ગોપાલન, અરે રાજનીતિ તો અમારા વંશમાં છે. કૃષ્ણનો અપમાન થયું. કૃષ્ણએ આવનારા દિવસોને કહ્યા, દુર્યોધન આનાથી શું પરિણામ આવશે ખબર? બોલે શું પરિણામ આવે? હું અહીંથી જઈશ એટલે યુદ્ધ થશે, યુદ્ધમાં તારી સહિતના ઘણા વ્યક્તિઓ મૃત્યુ પામશે. અપરાધ કર્યો હોય એને તો સજા મળશે, નીર અપરાધી ઘણા મરી જશે. કોઈની માંગનો સિંદૂર જશે, કોઈનો ખોળાનો ખૂંદનાર જશે, કોઈનો ભાઈ જશે, બીજું બધું તો કઈ નહીં. હસ્તિનાપુર છે એ સ્મશાનમાં ખંડેરમાં ફેરવાઈ જશે. છતાં દુર્યોધન માન્યો નહીં, શંખનાદ થયો. દાદા ભીષ્મ જેવી વ્યક્તિ દ્વારા અટકાવવા છતાંય દુર્યોધન એકનો બે ન થયો. યુદ્ધ અનિવાર્ય થઈ ગયું. નગર યાત્રા માટે કૃષ્ણ જ્યારે નીકળ્યા એ સમયે વિદુર કાકા અને સુલભાજીએ કૃષ્ણને જોયા, મનોમન એમ લાગ્યું કે આ તો દ્વારિકાનો નાથ, દુર્યોધનનો મહેમાન બન્યો, અને ક્યાં મારી વ્યવસ્થા અને ક્યાં દુર્યોધન, ક્યાં દ્વારિકાધીશ. દ્વારિકાધીશે દારૂકને કહ્યું, દારૂક રથ ચલાવો, આપણે જઈ વિદુર કાકાના દ્વાર સુધી, એ આપણી પ્રતીક્ષા કરે છે. કબીર સાહેબે ગાયું, હાલો ને વિદુર ઘેર જાય, ઉધવજી ચાલો વિદુર ઘેર જાય, કાન સુલભાજી
કૃષ્ણનો નામનો જપ કરતા પોતાની કુટિયાને સાકળ મારી બેઠા છે. એ ઘર કેટલું ભાગ્યશાળી હશે જે શબરી અને વિદુર કાકાના દ્વાર ઉપર સ્વયં હરિ આવીને એમ કે માં હું ભૂખ્યો છું, મને થોડા બેર દે, આજ મને રોટી દે. મારા તમારા ઘરે આવીને કોઈ ભજનાનંદી માણસ રોટલો ખાઈ જાય ને તો એ રોટલો ખાતો નથી, મારા તમારા ઘરનું પાપે ખાઈ જાય. દુર્યોધન ઊંચા ઊંચા મહેલો દુર્યોધન રતિવર સુખ પાઈ વિદુર ગે જાય કલો મે વિદુર કે જાય ભવરી ચાલો વિદુર ગે જાય. 56 ભોગ ખાનારા આ પુરુષ માટે વિવિધ પ્રકારના ભોજનિયા બનાવેલા દુર્યોધને પણ દ્વારિકા દિશે એમાંનું એક પણ ભોજન મુખમાં ન નાખ્યું. આય દુર્યોધન, દાદા ભીષ્મ જેવો પરોપકારી પુરુષે તારા પાપનો રોટલો ખાધો તો દ્રૌપદીના ચીરનું હરણ થતું હતું એ સમયે એ બૂઢો બાપે ઊંધું માથું કરીને જોઈ, હાથમાં શસ્ત્ર ન પકડી શક્યો તારા પાપના રોટલાના પ્રતાપ. દ્વારિકાધીશ આવ્યા, સુલભા માને સાકળ ખખડાવી, માં દ્વાર ખોલો હું કાનો આવ્યો. સુલભાએ વિદુરજીને કહ્યું, મહારાજ કાનો આવ્યો? બોલે, તને ભણકારા વાગે તે જોયા ને કૃષ્ણને એટલે. બોલે, નહીં, દ્વાર ખોલો. દ્વાર ખોલ્યું, કૃષ્ણને જોયા અને પગમાં પડ્યા છે. કાકા મંત્રણા નિષ્ફળ ગઈ, યુદ્ધ થશે. દ્વારિકાથી હું આવેલો, આજ દ્વારિકાધીશ ખાલી હાથે પાછો જવાનો. કાકા મંત્રણા એક મારું બાનું હતું, હું આવ્યો તો તારા ઘરની રોટી ખાવા. વિદુર કાકાના ઘરમાં તો એવું કઈ હતું નહીં, આ તો ઘી સબ્જી તેલ લેવા માટે વિદુર કાકા ગયા. દુર્યોધનને રાજ દરબારમાં કૃષ્ણે વિચાર્યું કે હું એની રસોઈ પકાવેલી મૂકીને આવ્યો, તમે કાચો સીધું લેવા ને ગયા. સુલભા માને કાનાએ કહ્યું, માં મને બહુ ભૂખ લાગી, જલ્દી જમવાનું આપને. તો કાચા કેળા પડ્યા હતા એની છાલ ઉતારી કૃષ્ણને ખવડાવી અને ગર્ભ એને પલંગની નીચે ફેંકી. વિદુરજી ગયા દુર્યોધનના રાજ દરબારમાં, બોલે, કૃષ્ણ મારો મહેમાન થયો, થોડો ઘી ગોળ આટો સબ્જી જોવે. દુર્યોધને કહ્યું, જે મારું બનાવેલું છોડીને ગયો હોય એને અહીંથી મળે નહીં, કૃષ્ણની આ પ્રેરણા હતી, મારા કાકા આવે તો એમાંથી કાંઈ દેતો નહીં. વિદુર કાકા આવ્યા ખાલી હાથે. 56 ભોગ ખાનારો આ પુરુષ અને આ સુલભા માને કહ્યું, માં તું રોટી બનાવ, સબ્જી બનાવ. અને એ વખતે કબીર સાહેબે લખ્યું, બંટીનો રોટલો તાંજળિયાની ભાજી બનાવી અને ભાવથી આરોગાવ. બંટીનો રોટલો તાંજળિયાની ભાજી, બંટીનો રોટલો તાંજળિયાની ભાજી, જાઈ ઉદ
દેવજી ચાલો વિદુર કે સુલભા માએ બંટી નો રોટલો બનાવ્યો, તાંજળિયા ની બાજરી બનાવી, આપણે ત્યાં બંટી નો રોટલો થતો, પછી જાર આવી મકાઈ નો રોટલો, બાજરા નો રોટલો, આ બધા રોટલા ના પ્રકાર. ઓલા સાઉથ ઇન્ડિયન માં રોટલા બજારમાં તૈયાર મેંદા ના આવી ગયા, જે એક બટકો ખાઓ અને ત્રણ પ્રકારના રોગ ને શરીરમાં ધારણ કરો. આપણે ત્યાં ભાજી હતી, તાંજળીઓ, પાલક, પછી ખેતર ને શેઢે ગામના પાદરો હોય, ગો પાથરી. અને હવે તો ક્યાં કોઈ રોટલો કોને બનાવતા આવડે, કોણ ભાજી ખાય, ભાજી એવા ખાય છે પાઉભાજી ની ભાજી. હડી ગયેલું ઘરમાં સાત ભેગો થઈ જાય તો બધું બાફી નાખો ને ખવડાવી દો મહેમાન ને. એ રામે બનાવ્યો રૂડો રોટલો, એ હાઉ હંપી ને ખાવ. આ તો રામે બનાવ્યો રૂડો રોટલો, બિસ્કિટ ને કોઈ બાપ નહોતો, તેથી રોટલો એનો બાપ થયો. મારો કહેવાનો અર્થ એ હતો કે બંટી નો રોટલો બનાવ્યો, તાંજળિયા ની ભાજી પ્રેમથી દ્વારિકાધીશે આરોગ્યું. કબીર સાહેબ નું છેલ્લું ચરણ સુનો. કંત કબીર સાહેબ સુનો મે સાધો, કંત કબીર સાહેબ સુનો મે સાધો,